સુરત શહેરના શહેરીજનોએ ખૂબ સરસ રીતે આપણને અત્યાર સુધી છેલ્લા લગભગ 8-9 મહિનાના કોરોના વિરુદ્ધના લડાઈમાં એ સુરતના શહેરીજનોનો ખૂબ સાથ સહકાર મળ્યું છે, સહભાગિતા મળ્યું છે, એના માટે આપણે ખૂબ આભારી છીએ. સુરતમાં હાલમાં જ ગયા નવરાત્રિમાં જે પ્રકારે લોકોએ સંયમનું પર્વ માનીને લોકોએ ખૂબ સુંદર રીતે સહકાર આપ્યું છે, એના માટે સુરત મહાનગરપાલિકા તમામ લોકોનું ગરબા ના યોજવા માટે ખૂબ ખૂબ એક આભાર વ્યક્ત કરીએ છીએ. લોકોએ જે પ્રકારે આપણને સાથ સહકાર આપ્યા છે એના કારણે અત્યારે કોવિડના કેસીસ સતત ઘટી રહ્યા છે. 1 નવેમ્બરે જ્યારે ચંડી પડવાનું પર્વ આવે છે, જ્યારે શરદ પૂનમનું પર્વ જે છે, ત્યારે આગામી દિવસોમાં આ જે ખાસ કરીને ચંડી પડવાના દિવસમાં લોકો બહાર આવતા હોય છે અને ભેગા થતા હોય છે, જ્યારે કોવિડ સંક્રમણ અઠવા ઝોનના તમામ વિસ્તારોમાં, દાખલા તરીકે બેસુમાં, સેટેલાઇટ એરિયામાં, ઘોડદોડ રોડમાં અને અલગ અલગ વિસ્તારોમાં જ્યારે સંક્રમણ છે, ત્યારે હું તમામ શહેરીજનોને અપીલ કરું છું કે આ વખતે ઘારી આપણે ઘેરે ખાઈએ, ઘરના પરિવારના સાથે રહીને શ્રદ્ધાપૂર્વક અને ખૂબ સુંદર રીતે સાદગીથી આ જે આપણું પર્વ છે ચંડી પડવાનું, એ પાવન રીતે મનાવીએ અને કોઈ પણ રીતે બહાર ભેગા ના થઈએ, કોઈ પણ રીતે સંક્રમણ વધે એવું ના કરીએ. અને તમામ શહેરીજનોને ફરીથી વિનંતી કરું છું કે 1 નવેમ્બરે જ્યારે ચંડી પડવાનું પર્વ ઉજવાય ત્યારે લોકો જે પ્રકારે આ વખતે જાહેરમાં ગરબા આ મોટા આયોજનો ના કરીને જે રીતે અલિપ્ત રહ્યા છે, એ રીતે પોતાનું સંયમ ચંડી પડવાના દિવસે પણ કરે અને સંક્રમણનું જે સ્પીડ છે એ ઘટે. અને અત્યારે સતત જ્યારે સંક્રમણ ઘટી રહ્યા છે ત્યારે તમામ લોકોનું સાથ સહકાર હોય એ મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ફરીથી શહેરીજનોનું ખૂબ ખૂબ આભાર માનીને ધન્યવાદ પ્રકટ કરું છું.